સમગ્ર દુનિયામાં ફેલાયેલા મારા દર્શક મિત્રોને ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના રામ રામ. ભગવાન આપને ત્યાં કદી ન લઈ જાય, પણ આજે હું આપને એવી જગ્યાએ 10-12 મિનિટ માટે લઈ જવા માંગુ છું, જેમાંથી ઘણું શીખવા જેવું છે, જાણવા જેવું છે. આજે મારે આપને વાત કરવી છે જેલ, ગઈકાલ અને આજ. આપણા માટે તો જેલનું નામ પડતા જ ધ્રુજારી આવી જાય. જેલમાં જઈ ગુનેગાર વધુ ક્રૂર અને ગુનાખોરી કરતો બનતો જાય એવું આપણે માનીએ છીએ, પરંતુ કાયમ એવું હોતું નથી. આજે તો હવે જેલમાં પણ અનેક પ્રકારની માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગુનેગારને પસ્તાવો કરવાની, સુધરવાની તક અપાય છે. પૂજ્ય મોરારી બાપુ, કાજલ ઓઝા અને જય વસાવડાએ જેલમાં પણ પ્રવચનો આપ્યા છે. આપણે ભલે આજે જેલમાં નથી, પરંતુ આપણે કદાચ કોઈને કોઈ રીતે કોઈ છુપા ગુના સાથે સંકળાયેલા છીએ. જો તમે કોઈનું કંઈ પડાવી લીધું હોય, જો તમે કોઈને અન્યાય કર્યો હોય, કોઈ ચૂંટણીમાં ખોટા મતદાનો કરાવ્યા હોય, કોઈ ખોટી સાક્ષી પુરાવી હોય, તો કોઈની વિદ્યા દબાવી હોય, તમે ભલે પકડાયા નથી, પણ ઈશ્વરના દરબારમાં ગુનેગાર તો જરૂર છો, બરાબર ને? આથી કેદી અને આપણે સૌ ગુનેગાર તો જરૂર લાગીએ છીએ. કેદી રાજસત્તાના ગુનેગાર છે, જ્યારે આપણે ઈશ્વરના ગુનેગાર છીએ. આપણા દિલને પૂછીએ ત્યારે જરૂર એમ લાગે છે કે આપણા ઉપર પણ કોઈક તહમત તો રહ્યું જ છે, પરંતુ આપણે હોશિયારી અને નાણાંના જોરે, સત્તાના જોરથી એને બહાર આવવા દેતા નથી કે આપણને પકડાવા દેતા નથી. જો તમે બીજાથી મોં છુપાવો છો, તો તમે પણ જેલમાં જ રહો છો, એવા કેદી છો, ખરું કે નહીં? જો તમે ઘરવાળીથી દબાયેલા રહો છો, તો એ જેલ જેવું જ કહેવાય, અને જેલથી પણ ખરાબ કહેવાય, કે કોઈ સ્વતંત્રતા જ નહીં. જો તમે સાચા હો અને બોલી ન શકતા હો, તો એ જેલ જેવું જ કહેવાય, કારણ કે તમે મનમાં મનમાં તો ગુંગળાતા જ રહો છો. જો તમે તમારા ઘર સિવાય કોઈની લાગણી, માંગણી અને ઈચ્છા તરફ જોતા નથી, તો એ જેલની ચાર દિવાલો તરફ જોયા જેવું જ છે. આપણે બધા આમ તો એક યા બીજા પ્રકારે, સંજોગોને આધારે, જેલ જેવું જ ઘણી વખત જીવતા હોઈએ છીએ એવું લાગે, ભલે ને બહાર હોઈએ. જો તમે દેશ દુનિયા તરફ નજર કરતા નથી, તો તમે જેલના કેદી જોવા જેવા જ છો ને, એમ ન કહેવાય? કયો જોય, તમે જ. આજ તો એવું છે કે પકડાય એ જેલમાં રહે અને ન પકડાય એ બહાર રહે છે, એટલે જેલ અને બહાર બંને ઠેકાણે કેદી હોય છે. એક ભવ્ય પોશાકમાં હોય છે અને બીજા પીળી ટોપી, સફેદ ટોપી એવા પોશાકમાં હોય છે, એટલો ફર્ક દેખાય છે. આપે હેરી પોટરની જેલનું વર્ણન કે ઝવેરચંદ મેઘાણીની જેલની ઓફિસની બારી કૃતિ તો વાંચી હશે, પણ આજે આપને રાજાશાહીના સમયની જેલ અને લોકશાહીની જેલની વાત કરવી છે. રાજાશાહીમાં જેલ મેન્યુઅલ 1894 મુજબ કેદી સાથે વ્યવહાર કરાતો હતો. આજે બોમ્બે જેલ મેન્યુઅલ 1955 છે. રાજાશાહીના સમયમાં જેલમાં પાકા કામના કેદીને દરરોજનું 30 શેર અનાજ દળવાનું આપવામાં આવતું હતું. તેને ઘટાડીને
આઝાદ ભારતની સરકારે એપ્રિલ 1948થી માત્ર 20 શેર અનાજ દળવાનું ઠરાવ્યું હતું. આજે તો એ પણ હવે બંધ કરવામાં આવ્યું છે. પાકા કામના ખૂંખાર કેદીને પગમાં લોખંડની બેડીઓ પહેરાવવામાં આવતી હતી. એ બેડીનું વજન પણ નિશ્ચિત કરવામાં આવ્યું હતું. જ્યારે કેદી પોતાની સજા કાપીને બહાર નીકળે ત્યારે એ બેડી જડવાના અને તોડવાના અમુક રાજ્યોમાં પૈસા લેવામાં આવતા હતા. તે પણ પૈસા પછીથી રાજવીઓએ લેવાના બંધ કર્યા હતા. ફાંસીની સજા જેલમાં જ કરવામાં આવતી હતી. જૂનાગઢ રાજ્ય ફાંસીની સજા જૂજ કિસ્સામાં કરતું હતું. ભાવનગર રાજ્ય 29 વર્ષમાં 23 વ્યક્તિને ફાંસીની સજા કરી હતી. દર 200 કેદીએ એક ગુજરાતી અને એક ઉર્દુ વર્તમાનપત્ર, જેલના તહેવારના દિવસે કામના સમયે એમને અપાતું. જેલમાં પત્ર વ્યવહાર પર અંકુશ હતો. તે 1947 પછી બિલકુલ ઉઠાવી લેવાયો હતો. 2 મહિને કેદીને એક વખત પોતાના કુટુંબીજનોને મુલાકાત અપાતી હતી. 1948માં કેદીઓના મનોરંજન માટે જેલમાં એક રેડિયો રાખવામાં આવ્યો હતો. આવી જ રીતે ઈસવીસન 2020માં આ કોરોનાના કાળમાં સાબરમતી જેલમાં પ્રિઝન રેડિયો શરૂ કરવામાં આવ્યો છે. જો એ પ્રયોગ સફળ થાય તો રાજ્યની 28 જેલમાં રેડિયો શરૂ કરવાનું આયોજન છે. આઝાદી બાદ કેદીઓને માટે ફૂટબોલ, વોલીબોલ જેવી રમતો પણ રમાડવામાં આવતી હતી. જેમ છાસ વારે જેલમાંથી કેદીઓ ભાગી જવાની ઘટના આજે બને છે, એવી ઘટનાઓ રાજાશાહીના કાળમાં પણ બનતી હતી. 1 ડિસેમ્બર 1882ના રોજ 2 કેદી ભાગ્યા હતા. તેને પકડનારને માટે ₹100 અને ₹50નું જૂનાગઢમાં ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. જૂનાગઢની જેલમાં કેદીઓની ધાર્મિક માન્યતાને આંચ ન આવે માટે હિન્દુ અને મુસ્લિમ બંનેના રસોડા અલગ રાખવામાં આવ્યા હતા. કેદીઓ અને રાજ્યની પોલીસ કેદીઓએ વણેલા જ કપડાં પહેરતા હતા. ત્યારનું ન્યાયતંત્ર ખૂબ કડક હતું. જેલના ડેપ્યુટી જેલર માણેકચંદ અંબાવીદાસે ગંભીર ભૂલ કરી 2 કેદીને છૂટા કરવાને બદલે 3 કેદીને છોડી મૂકતા તેમને 1925માં દિવાન મહંમદભાઈ શેખે બરતરફ કરે. ભાવનગર રાજ્યની જેલમાં કેદીઓને 2.5 શેર અનાજ, 1 તોલું ઘી અથવા 2 તોલા તેલ, 2 બીડી તથા અફીણના બંધાણીને તેની તબિયત ન બગડે એટલું અફીણ પણ આપવામાં આવતું હતું. તેમ છતાં એટલા અફીણથી કેદીઓને નહીં ચાલતું હોય તેથી જેલમાંથી અફીણ મળવાની કોઈ કોઈ ઘટનાઓ પણ બનેલી જોવા મળે છે. સખત મજૂરીવાળા કેદીને ભારેમાં ભારે 4 શેર વજનની અને ઓછામાં ઓછી 2.5 શેર વજનની બેડીઓ પહેરાવાતી હતી અને તેના ઉપર ચામડાનો પટ્ટો બાંધવામાં આવતો હતો. રાજકોટના રાજવી સર લાખાજી રાજના સમયમાં રાજકોટની જેલમાં કેદીઓ માટે નૈતિક શિક્ષણની ગોઠવણ કરવામાં આવી હતી. જો કોઈ વ્યક્તિ ખૂન કરી નાસી જાય અને ન પકડાય તો રાજ્ય તેના માટે દેખો ત્યાં ઠાર કરવાનો હુકમ કરતું. ઈસવીસન 1937માં જુમ્મા ઉર્ફે પોલો લાખિયાર વડાળાવાળાને અને નાથાજીવા આહિર વડાળાવાળાને ઠાર કરવાના હુકમ જાહેર કરવામાં આવેલ અને તે ક્યાં છુપાયા છે તેની બાતમી આપનારને ₹1000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ઉમરાળાની જેલમાંથી 1874માં બે કેદી અને એક બ્રાહ્મણ એક કોળી ભાગી ગયા હતા. રાજાશાહીના સમયમાં કાઠિયાવાડની જેલોમાં કેદી પાસે દણું દળાવવું, પથ્થરો ફોડવા, કાપડ વણાટનું કામ કરાવવામાં આવતું હતું. ભાવનગર રાજની જેલનો જેલર ચાંદખા વિખ્યાત હતો. રાજ્યની જેલમાં ક્યાં ક્યાં કયા કયા પ્રકારના કેદીઓ સજા ભોગવી રહ્યા છે તે બધાના ગુના મુજબ નામો રાજ્યના ગેઝેટમાં જેલરના નામથી જાહેર કરવામાં આવતા હતા. કેદી જો જેલમાં ખરાબ વર્તન કરે તો તેને કલમ 68 મુજબ ન્યાયાધીશની હાજરીમાં ફટકા મારવામાં આવતા હતા. જો તે ફટકા સહન ન કરી શકે તેમ હોય તો ન મારતા તેને બે દિવસથી વધારે અડધા વજનનો જ ખોરાક આપવામાં આવતો હતો. વૃદ્ધ માણસો તેમજ સ્ત્રીઓને ફટકા મારવાની સજા કરવામાં આવતી નહીં. રાજવીનો જન્મદિવસ હોય, રાજ્યારોહણ દિવસ હોય અથવા કોઈ શુભ પ્રસંગ હોય તે દિવસે રાજ્યની તમામ જેલોમાં મીઠો ખોરાક આપવામાં આવતો હતો. રાજ્ય પોતાના શુભ પ્રસંગોની યાદગીરી વખતે કેટલાક કેદીઓને માફી આપવાનું પણ કરતા હતા. કાઠિયાવાડ અને કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, અમરેલી, ગોંડલ, પોરબંદર અને ભુજમાં પાલારાની વિખ્યાત ખાસ જેલ છે. આઝાદી પહેલાં જૂનાગઢની જેલ ખૂબ વિખ્યાત હતી અને યુરોપિયનો પણ તેના બે મોઢે વખાણ કરતા હતા. જૂનાગઢની જેલનું મકાન ભારતભરમાં વિખ્યાત હતું, જે નવાબ મહાબત ખાનજી બીજાએ બંધાવ્યું હતું. રાજકોટની જેલ 1894-95માં બની હતી. આજની જેલમાં પુસ્તકાલયની તથા અભ્યાસની, મેડિટેશનની પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેલમાં સુતારી કામ, દરજી કામ, વણાટ કામ, બેકરી અને સ્ત્રીઓને કપડાં ભરવાનું અને બ્યુટી પાર્લરનું કામ શીખવાય છે. કેદીઓને પોતાની કક્ષા પ્રમાણે રૂપિયા 60, 80 અને 100 એ રીતે આજે વેતન આપવામાં આવે છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં એક વર્ષમાં રૂપિયા 7-8 લાખના અડદિયા બનાવી વેચાયા હતા. એનું સિઝનમાં રોજનું 40-50 કિલોનું વેચાણ થતું હતું. ભજિયાનો સ્ટોર પણ ખૂબ વિખ્યાત છે. જામનગરની જેલમાં ગુલાબની ખેતી કરવામાં આવે છે. કેદી જે આવું કામ કરે તેમાંથી એને જે પૈસા મળે તેમાં 50% રકમ જમા રાખવામાં આવે છે અને કેદી જ્યારે છૂટે છે ત્યારે તેને અપાય છે. બાકીની 50% રકમમાંથી કેદી જેલની કેન્ટીનમાંથી વસ્તુ ખરીદી શકે છે. જેલમાં કેદી ફુરસદના સમયે ટેબલ ટેનિસ, વોલીબોલ, ચેસ રમી શકે છે. જેલમાં કેદીને કપડાં અને પથારી આપવામાં આવે છે અને પોતાને થયેલી સજા મુજબ સફેદ ટોપી, પીળી ટોપી, કાળી ટોપી તથા કાળી અને પીળી એમ ડબલ રંગની ટોપી એમની ઓળખ માટે પહેરાવાય છે. કેદીઓ સાથે માનવતાભર્યો વ્યવહાર રાખવામાં આવે છે. ન્યાયશાસ્ત્ર એમ કહે છે કે કોઈ વ્યક્તિ ગુનો કરે તેને એકવાર સુધરવાનો મોકો આપવો જોઈએ. આજની જેલમાં કેદી પંચાયતની સ્થાપના કરવામાં આવી છે. તેની રીતસર ચૂંટણી કરવામાં આવે છે અને સેવકોને ચૂંટવામાં આવે છે. સમગ્ર જેલના કેદી તેમને મત આપે છે. જેલમાં રવિવાર ઉપરાંત 9 જાહેર રજા હોય છે. રાજકોટની જેલમાં 100 જેટલી ગાયોની ગૌશાળા છે, જેનું કામ કેદીઓ જ કરે છે.
રાજકોટની રામનાથપરા જેલને મ્યુઝિયમ તરીકે સરકારે વિકસાવવાનું આયોજન કર્યું છે. પછી આ જેલને પ્રવાસીઓ જોવા આવશે. ભુજની પાલારા ખાસ જેલની સ્વચ્છતા માટે વખણાય છે. રાજકોટની જેલમાંથી 26 જાન્યુઆરી 2017 રોજ 43 કેદીને સજા માફ કરી છોડવામાં આવ્યા હતા. તેમાં 6 મહિલા હતી. તેમણે પોતાના પ્રતિભાવમાં જેલર અને જેલ સ્ટાફ તથા વ્યવસ્થાના બે મોઢે વખાણ કર્યા હતા કે અંદર બહુ સારું હતું.